नमस्कार, आप जोई रहा छो लोकसत्ता जनसत्ता। हूँ छू मनोज शर्मा। नवरात्रि में वडोदरा अने गुजरात में गरबा रमाय छे अने तेवामां पण जे वडोदराना गरबा छे ते विश्वमां वखणाय छे। तेवामां ज एक गरबो तारा विना श्याम हवे कॉपीराइट लई लेवामां आव्युं छे अतुल पुरोहित द्वारा। अने त्यारबाद हवे आ चर्चा शुरू थई गई छे के शुं आ गरबो अतुल पुरोहिते लख्यो छे के एनुं कम्पोजिशन कर्युं छे। आ तमाम विषयों पर चर्चा करवा माटे आपणी साथे विनोदभाई छे। विनोदभाई खूब लांबा समयथी संगीत साथे जोड़ायेला छे अने तारा विना श्यामनो जे गरबो छे ते तेमने लख्यो छे, तेमने कम्पोज कर्यो छे। अने आ वातनी जे साबिती छे ते भूतकाळमां वर्तमान पेपरोमां पण आवी गयुं छे। आप सीधी ज आपणे चर्चा विनोदभाई साथे करीशुं। विनोदभाई, सौथी पहेला के तमे तमारा सोशियल मीडिया पर वर्तमान पत्रोना कटिंग मूक्या छे, दूधनुं दूध अने पाणीનું પાણી, આ શું છે? એકચ્યુઅલી આ જે પર્ટિક્યુલર ગરબો છે તારા વિના શ્યામ, એ એકચ્યુઅલી મેં હંમેશા મારું પોતાનું સંપત્તિ તરીકે મેં સાચવી રાખ્યું છે। હું એકચ્યુઅલી મેં જ્યારે 1971માં વાયોલિન શીખવાનું ચાલુ કર્યું ત્યારે હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિક સ્પેશિયલી શીખ્યો અને એમાં ઘણા બધા પિક્ચર ક્લાસિકલ મ્યુઝિક ઉપર બેઝડ સોંગ્સ એ મને ઘણા ગમતા। એમાંનું એક હતું મન્ના ડેનું ગાયેલું પૂછો ના મને મેને કેસે રેન બિતાઈ। એ પછી મને ખબર પડી કે એ રાગ અહીર ભૈરવ ઉપર છે, તો એ હું હંમેશા ફ્રી ટાઈમમાં એ રાગનું પ્રેક્ટિસ પણ કરતો અને પ્લસ મનમાં ગણગણતો। ત્યાર પછી મારા ફ્રેન્ડ સર્કલ પણ, મારા ગુજરાતી બધા મિત્રો બધા, એમની સાથે સાંજે ટાઈમ પસાર કરવાનું થાય એ વખતે નવરાત્રિ દરમિયાન આ બે શબ્દો, બે ત્રણ શબ્દો, તારા વિના શ્યામ મને એકલું લાગે, એ રીતના આ આહિર ભૈરવ રાગમાં ગોઠવાયા। પછી એમાં પછી મારો એક મિત્ર, એને પણ મ્યુઝિકમાં ઘણો શોખ, એને મને બીજા બે ત્રણ લાઈનો કહીને એમ કરીને તારા વિના શ્યામનું સર્જન થયું। આ હકીકત છે। પણ સાહેબ, અત્યારે જે ગરબા ગાયક છે અતુલ પુરોહિત, તેમને એવો દાવો છે કે એમને કોપીરાઇટ લીધું છે અને જ્યારે વર્તમાન પત્રોમાં એ આવ્યું ત્યારે તમારું રિએક્શન? મારું રિએક્શનમાં તો હું એવું જ કહીશ કે મારે અતુલભાઈ પુરોહિત માટે ઘણો આદર છે, આદર। હું આઈ કન્સિડર હિમ ટુ બી અ વેરી ગ્રેટ સિંગર અને આ પર્ટિક્યુલર ગરબાને પોપ્યુલરાઇઝ કરવા માટે એમનો અને એમનો એકલાનો જ સિંહ ફાળો છે। આ જ્યારે કમ્પોઝ થઈને એમને જ્યારે ગાવાનું ચાલુ કર્યું, પહેલા દિવસેથી જ એ પોપ્યુલર હિટ થઈ ગયું મહેસાણા નગર નિઝામપુરામાં। ત્યાર પછી વર્ષો સુધી અમારે જે રિષભ ગ્રુપ, ગરબા ગ્રુપ છે, એનું આ હોલમાર્ક થઈ ગયું। રિષભ ગ્રુપ એટલે તારા વિના શ્યામવાળા અને અતુલભાઈ એમાં સ્પેશિયલી આ ગરબા માટે। એટલે હવે એમને ખબર નહીં, મને આઈ એમ સ્ટીલ મને સમજ નથી પડતું કે એમને આટલા વર્ષો પછી આની કોપીરાઇટ લેવાનું શું જરૂર પડી એ મને હજુ સમજ નથી પડતું। પણ આઈ ડોન્ટ હેવ એની થિંગ અગેન્સ્ટ હેમ, ઇનફેક્ટ આજની તારીખે હું એમનો બહુ રિસ્પેક્ટ કરું છું। એમની ઈચ્છા, આઈ એમ નોટ ગોઈંગ ટુ કન્ટેસ્ટ ઇટ, હું એમને કંઈ કાઉન્ટર નથી કરવાનો। મેં ખાલી લોકોને ખબર પાડવા માટે જ આ ફેસબુક ઉપર પોસ્ટ મૂકી છે કે હકીકત શું છે। પણ જે તમે ફેસબુક પર પોસ્ટ મૂકી વર્તમાન પત્રોના જે કટિંગ મૂક્યા છે તેમાં 2015 અને 2018માં એવું છે કે આ સો જે ગરબો છે તમે લખ્યો છે, તમે કમ્પોઝ કર્યો છે? સાચી વાત છે, એ દરમિયાન આ લગભગ 1980માં તો થઈ ગયું હતું આનું કમ્પોઝિશન, મ્યુઝિક બધું કમ્પ્લીટ થઈ ગયું હતું અને ત્યાર પછી અમે રેકોર્ડિંગ પણ કર્યું હતું। તો જે હકીકત છે એ જ મેં જણાવ્યું છે અને એ પછી 2015માં ટાઈમ્સમાંથી કોરસ્પોન્ડ આવ્યા, એમને પણ એમને વધારે ક્યુરિયોસિટી એટલા માટે થઈ કે સાઉથ ઇન્ડિયન થઈને આ ગુજરાતી ગરબો કર્યો છે, મારું પર્સનલ ઇન્ટરવ્યૂ લીધું અને હિસાબે પછી હું એ જ પૂછવા માગું છું કે તમિલ છો તમે અને એમાં ગુજરાતી ગરબો તમે લખ્યો, એને કમ્પોઝ કર્યું અને એ ગરબો એટલો બધો લોકોને ગમી ગયો અને આજે એ જ ગરબાનું જ્યારે કોઈ દાવો કરે કે કોપીરાઇટ એનું છે,
ત્યારે લખનાર અને કમ્પોઝ કરનાર ને કેવું ફીલ થાય? કશું ફીલ નથી થતું, આઈ એમ ટોટલી એટ પીસ, ટોટલી શાંતિ છે મને. કારણ કે જે જાણકાર લોકો, જે સંગીતના જાણકાર, જે ગરબાના જાણકાર, જે રસિયાઓ છે, જે ખેલૈયાઓ છે, એ બધાને ખબર છે કે આ એકચ્યુઅલી હકીકત શું છે. એટલે એમને જો સપોઝ કોપીરાઇટ લઈને એમને સેટિસ્ફેક્શન થતું હોય તો લેટ હિમ. તમારી ટીમમાં તો બીજા લોકો પણ હશે, તો એ ટીમ સાથે તમારી વાતચીત થઈ કે ભાઈ આ અતુલભાઈએ આવું કર્યું છે? હમણાં રિસેન્ટલી એ લોકો કેનેડા હતા અને ગઈકાલે આવ્યા છે એવું મને જાણવા મળ્યું છે. હજુ એમની સાથે વાત નથી થઈ. તમે આ વાત તમારી ટીમ સાથે કરશો કે ભાઈ આ એમને ખબર પડવાનું જ છે, એમને ખબર પડવાનું જ છે. આ રિપોર્ટ્સ બધા પહોંચી ગયા હશે, કારણ કે આમના કોપીરાઇટની જ્યારે વાત થઈ ત્યાર પછી મેં ફેસબુક ઉપર, મને ઘણા બધા, મારા મોટું સર્કલ છે ફેસબુક ઉપર, સોશિયલ મીડિયા ઉપર મેં ખુલાસો કર્યો છે, તો એમને ખબર પડી જ હશે. અતુલભાઈ તરફથી કોઈ વાતચીત કોઈ દિવસ? વિનોદભાઈ, એવું કેવી રીતે હોઈ શકે કે આ તમે જે આટલા સમયથી સંગીત સાથે જોડાયેલા, તમારું નામ, તમારું કમ્પોઝિશન અને કોઈ કોપીરાઇટ લે તો બી તમે હજુ તમારા ચહેરા પર સ્મિત છે, આ કંઈ સમજાતું નથી. મારે આ જે તારાવીના શ્યામ જે મને પોપ્યુલેરિટી આપી છે, નોટ મોનિટરી ગેઇન્સ, પણ જે લોકોની એપ્રિસિએશન, લોકોની વાહવા જે મને મળી છે, આઈ એમ સેટિસ્ફાઈડ, આઈ એમ ફૂલી સેટિસ્ફાઈડ, આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ મોર દેન દેટ. પણ આજનું જે જનરેશન છે, મેં તમને પહેલી વખત મળી, આ સોશિયલ મીડિયા, આજનું જનરેશન તમે પણ જાણો છો, સોશિયલ મીડિયા ઉપર ઘણું બધું એક્ટિવ છે ઓલરેડી. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, બધા ઉપર લોકોને, નાના જે ખેલૈયાઓ છે, બધાને ખબર પડી જશે હકીકત શું છે. અને પ્લસ તમે મીડિયા, તમે છો, હમણાં આ ક્ષિતિજભાઈ ક્યાં ગયા? ક્ષિતિજભાઈ પણ આવ્યા છે, અને એના પહેલાં ગુજરાત સમાચાર, બધા વાત ફેલશે ને. પણ વિનોદભાઈ, હું તમને એવું કહું છું, કોઈ પણ કલાકાર હોય, કલાકાર માટે એવું કહેવાય કે ભાઈ એ પૈસાનો નહીં પણ કદરદાનનો ભૂખ્યો હોય, એનું નામ જ એની પાછળ જોડાયેલું હોય છે. જે વ્યક્તિ એવું લખ્યું છે કે નામથી શું લેવા દેવા છે, એને બી નીચે પોતાનું નામ લખ્યું છે કે આ મેં કીધું છે, તો એવામાં જ્યારે નામ જ જતું રહે ત્યારે કેવું ફીલ આવે? મેં કીધું ને, મેં એકચ્યુઅલી એ જ મારો જવાબ એ જ રહેશે કે અત્યારે આજની તારીખે મને અત્યાર સુધી જેટલું મને લોકોને ખબર પડવી જોઈતી હતી એ બધું થઈ ગયું છે. પીપલ નો કે વોટ ઇઝ ધ રિયલ સ્ટોરી બિહાઇન્ડ ઇટ, આઈ એમ સેટિસ્ફાઈડ વિથ ધેટ. એનાથી વધારે કશું. સર, તમે નવરાત્રિ છે, ગરબાની વાત કરીએ કે જે રીતે વડોદરાનો ગરબો વખણાય છે, વિશ્વમાં વખણાય છે, તમે આ ગરબાઓ સાથે જોડાયેલા છો, એના સંગીત સાથે જોડાયેલા છો, એવું તો શું ટચ છે વડોદરાના ગરબામાં કે એ વિશ્વમાં જ્યારે કોઈ બી, તો વડોદરાનો ગરબો ખૂબ વખણાય? વડોદરાનો ગરબો કેમ વખણાય છે એ વિષય કરતાં અમારા જે ગરબા જે છે રિષભ ગ્રુપના, ખાસ કરીને એમાં જે ક્લાસિકલ ટ્રેડિશનલ ટચ અમે જે એડ કરીએ છીએ, ફોર એક્ઝામ્પલ મારા મોસ્ટ ઓફ ધ કમ્પોઝિશન્સ ક્લાસિકલ રાગ ઉપર બેઝડ હોય છે, અને એટલે એમાં જે એનું જે અપીલ હોય છે એ લોકસંગીત કરતાં સેજ વધારે હોય છે. અને દેટ ઇઝ અન ધ ટ્રેડિશનલ ટચ. જે અત્યારે જે ડિસ્કો કલ્ચર જે બધે ચાલી રહ્યું છે એ ફોર્ચ્યુનેટલી વડોદરામાં એવું થયું નથી. આજની તારીખે પણ વડોદરાના ટ્રેડિશનલ ગરબા જ થાય છે. એ જે ક્લાસિકલ ટચ જે એમાં છે એનું ખીલી ઉઠે છે. સાહેબ, એક વખત અમને ખાલી તારા વિના શ્યામ જો તમે વગાડી શકો તો. વિનોદભાઈ આજે પણ વાયોલિન પર રિયાઝ કરે છે, તારા વિના શ્યામ વગાડી રહ્યા છે, અને વિનોદભાઈએ સોશિયલ મીડિયા પર
પોસ્ટ મૂકીને દૂધનું દૂધ અને પાણીનું પાણું જે લખ્યું છે તેનાથી ઘણા બધા સવાલોના જવાબ પણ આવે છે અને સવાલો પણ ઉઠે છે કે વડોદરાના જે ગરબા છે તે વડોદરાના કલાકારોની એક પૂંજી છે, સંપત્તિ છે. વિનોદભાઈ આ સંપત્તિના માલિક છે અને આજે એ જ ગરબા પર જ્યારે કોપીરાઇટની વાત એમને મળી છે ત્યારે તેઓ ફક્ત સ્માઇલ આપે છે, એમના ચહેરા પર એક સ્મિત છે, પરંતુ આ સ્મિત ઘણું બધું કહી જાય છે કે શું થયું છે અને શું નથી થયું. આપ પણ આ જે ગરબો છે એના કમ્પોઝર અને લેખક જે વિનોદભાઈ છે તેની સાથે આપણે ચર્ચા કરી છે. તમને આ ચર્ચા કેવી લાગી અને આ ઘટના પર તમારા શું મંતવ્ય છે તે તમે કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવી શકો છો. કેમેરામેન શ્યામ સોનવણે સાથે મનોજ શર્મા, લોકસત્તા જનસત્તા માટે.